वंदे गुजरात। Good morning, children. Welcome to English class. Children, today we are going to enjoy a lot. You know why? Because today we are going to do three activities, activity 9, 10 and 11. જેમાં આપણે માત્ર એક્ટિવિટી 9 એ અને બી માં જ રીડિંગ કરવાનું છે. બાકીની બે એક્ટિવિટીઝ છે, એક્ટિવિટી 10 એન્ડ 11, એમાં તો આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાના છે. યુ કેન સી દેર આર સો મેની થિંગ્સ ઓન માય ટેબલ. અને હા, તમને પણ ગયા તાસમાં એક સૂચના મળી હતી કે આવતા ક્લાસમાં એક્ટિવિટી કરવાની હોવાથી થોડીક વસ્તુઓ લઈને બેસજો. હા મિત્રો, એક્ટિવિટી 10 અને 11 માં આપણે વી આર ગોઈંગ ટુ મેક સમથિંગ લાઈક લેમન જ્યુસ એન્ડ વી આર ગોઈંગ ટુ મેક કવર, રાઈટ? એ કઈ રીતે કરાય એ જોઈએ. એના પહેલા આપણે એક્ટિવિટી 9 એ અને બી ફટાફટ કરી લઈએ, જેથી કરીને આ બંને પ્રવૃત્તિની વધારે મજા માણી શકીએ. તો ચાલો એક્ટિવિટી 9 એથી શરૂ કરીએ. હું સૂચના વાંચું, તમે ધ્યાનથી સાંભળજો. એક્ટિવિટી 9, નીચેના સંવાદ વાંચો. હા મિત્રો, આ એક્ટિવિટીમાં આપણે માત્ર ડાયલોગ્સ વાંચવાના છે. હા, પણ એક્ટિવિટી બી માં આ જ ડાયલોગની મદદથી એક નાનકડી પ્રવૃત્તિ કરવાની છે. કોણ બોલે છે એના જવાબ આપવાના છે. એટલે જ્યારે હું આ ડાયલોગ્સ વાંચું ત્યારે તમારે ધ્યાનથી સાંભળવાના છે. પહેલા હું વાંચીશ, પછી તમને પણ વાંચવા કહીશ. તો હું જ્યારે વાંચું ત્યારે ધ્યાનથી સાંભળો. ચાલો હું ડાયલોગ વાંચું. ટીચર, બી ક્વિક. હરી અપ સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ, યસ મેડમ. ટીચર, ગીવ મી અ રિબન. યાસ્મીન, હિયર યુ આર. ટીચર, થેન્ક યુ. નાઉ સેકન્ડ વન. યાસ્મીન, પ્લીઝ મિહિર, હેલ્પ મી, ગીવ મી દેટ પોસ્ટર. મિહિર, યસ, હિયર યુ આર યાસ્મીન. યાસ્મીન, થેન્ક યુ. વસીમ, પ્લીઝ રોશની, હેલ્પ મી, કટ ધીસ રિબન. રોશની, ઓકે. વસીમ, થેન્ક યુ. સિટ ડાઉન પ્લીઝ. યસ ચિલ્ડ્રન, તમે ધ્યાનથી સાંભળ્યું. નાવ ઇટ્સ યોર ટર્ન ટુ રીડ ધ ડાયલોગ્સ. હા, પણ બધાએ નથી વાંચવાના. આપણે એવું કરીએ, જો આ ડાયલોગ્સમાં 5 કેરેક્ટર છે એટલે આપણે 5 કેરેક્ટર ઉભા કરીએ. શિક્ષક મિત્રોને વિનંતી છે કે તમારા વર્ગખંડમાંથી 5 વિદ્યાર્થીઓને આગળની હરોળમાં ઉભા રાખે. એક વિદ્યાર્થી ટીચર બનશે, એક વિદ્યાર્થી યાસ્મીન બનશે, એક વિદ્યાર્થીની રોશની બનશે અને એક વિદ્યાર્થી વસીમ બનશે. અને 2-3 સ્ટુડન્ટ્સને પણ ઉભા કરી શકાય જે સ્ટુડન્ટ્સનો ડાયલોગ વાંચશે, રાઈટ? તો ચાલો, આ ડાયલોગ્સમાં જે રીતે કેરેક્ટર્સ આપેલા છે એટલા વિદ્યાર્થીઓને આગળ બોલાવીને દરેક વિદ્યાર્થી પોતાનો ડાયલોગ મોટેથી વાંચે, જેથી કરીને બધા જ વિદ્યાર્થી એ લોકોને સાંભળી શકે. તો ચાલો, આ ડાયલોગ્સ વાંચવા માટે હું તમને થોડો સમય આપું છું. શિક્ષક મિત્રોને વિનંતી છે કે અત્યારે જે સૂચના આપી એ પ્રમાણે વિદ્યાર્થીઓ પાસે આ ડાયલોગ્સનું રીડિંગ કરાવે.
યસ ચિલ્ડ્રન, તમે ડાયલોગ રીડિંગ સરસ રીતે કરી લીધું હશે. આપણે આ જ ડાયલોગના આધારિત એક્ટિવિટી 9B કરવાની છે, રાઈટ? ચલો 9B નું ઇન્સ્ટ્રક્શન જુઓ. તો જુઓ, પેજ નંબર 77 ઉપર એક્ટિવિટી 9B આપેલી છે. હું સૂચના વાંચું, તમારે ધ્યાનથી સાંભળવાની છે. મિત્રો, જ્યારે સૂચના વંચાય ત્યારે તમે જો ધ્યાનથી સાંભળો તો તમને તરત સમજાઈ જાય કે આ એક્ટિવિટીમાં શું કરવાનું છે, રાઈટ? એક્ટિવિટી 9B એક્ટિવિટી 9A ના આધારે નીચેના વાક્યો કોણ બોલે છે તેમના નામ લખો. જો મિત્રો, આપણે એક્ટિવિટી 9Aમાં જે ડાયલોગ્સ વાંચ્યા એને જ ધ્યાનમાં રાખીને અહીં જે સેન્ટેન્સીસ આપેલા છે એ સેન્ટેન્સીસ એટલે એ વાક્ય કોણ બોલે છે એ આપણે કહેવાનું છે. ચલો જુઓ ફર્સ્ટ સેન્ટેન્સ. ફર્સ્ટ, ગીવ મી અ રિબન. હા, ફર્સ્ટ ડાયલોગ જુઓ, એમાં ડાયલોગ કોણ બોલે છે? યસ ચિલ્ડ્રન, રાઈટ, ટીચર, રાઈટ. આ ડાયલોગ ટીચર બોલે છે. હવે તમે જુઓ સેકન્ડ, થર્ડ અને ફોર્થ સેન્ટેન્સ. બાકીના જે ત્રણ સેન્ટેન્સીસ છે એ તમારે જાતે લખવાના છે. તમે વાક્ય વાંચો અને ડાયલોગમાંથી શોધી કાઢો કે આ ડાયલોગ, આ વાક્ય કોણ બોલે છે. ચલો આ જવાબો લખવા માટે તમને થોડોક સમય આપું છું, ઝડપથી લખી લેજો. યસ ચિલ્ડ્રન, બધાને લખાઈ ગયું? વેરી ગુડ. ચલો હું હવે વાક્ય વાંચું અને એનો જવાબ આપીશ, ત્યારે તમારે તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ લેવાનું છે કે તમારો જવાબ સાચો છે કે ખોટો. ઇનકેસ જો ખોટો હોય તો તરત આપણે સુધારીને લખી લઈશું, રાઈટ? ચલો સેન્ટેન્સ 2, પ્લીઝ રોશની હેલ્પ મી. યસ, થર્ડ નંબર નો ડાયલોગ જુઓ. હા, આ વાક્ય કોણ બોલે છે? રાઈટ, વસીમ બોલે છે. કોણ બોલે છે? વસીમ. બધાએ વસીમ લખેલું છે? ગુડ. નાવ થર્ડ સેન્ટેન્સ, કટ ધીસ રિબન. યસ, આપણે હમણાં જે વાક્ય જોયું એક્ઝેક્ટ એની નીચે જ આ વાક્ય આપેલું છે, રાઈટ? આ વાક્ય પણ કોણ બોલે છે? વસીમ. તો ચાલો જો ન લખ્યું હોય તો ઝડપથી વસીમ લખી લો. નાવ ફોર્થ, થેન્ક યુ, સીટ ડાઉન પ્લીઝ. યસ ચિલ્ડ્રન, ધીસ વોઝ ધ લાસ્ટ સેન્ટેન્સ ઓફ ધીસ ડાયલોગ. અને એ કોણ બોલે છે? રાઈટ, વસીમ. તમે બધાએ જવાબ ચેક કરી લીધા હશે અને જ્યાં ખોટો હશે એ સુધારી પણ લીધું હશે. એટલે આપણે અહીંયા એક્ટિવિટી 9A એન્ડ B પૂર્ણ કરીએ. તો ચાલો આગળ વધીએ. જુઓ એક્ટિવિટી 10A
એક્ટિવિટી 10 એ વાંચો, ચિત્ર જુઓ અને કવર બનાવો. યસ, મેં તમને કીધું હતું કે આજે આપણે સરસ મજાની બે પ્રવૃત્તિ કરવાની હતી. 9th પૂરી થઈ ગઈ અને 10th માં તો આપણે કવર બનાવવાની એક્ટિવિટી કરવાના છીએ. ચલો, કવર બનાવવા માટે આપણે શું શું જોઈશે એ જોઈ લઈએ. વી નીડ ગ્લુ. યુ કેન હેવ ફેવિસ્ટિક, યુ કેન હેવ એની ગ્લુ, રાઈટ? ધન યુ નીડ સ્ક્વેર પીસ ઓફ પેપર, રાઈટ? કેન યુ સી ઇટ ઇઝ અ સ્ક્વેર? ચિલ્ડ્રન, ડુ યુ નો શેપ્સ? વોટ શેપ ઇટ ઇઝ? ઇટ ઇઝ અ સ્ક્વેર, રાઈટ? યુ કેન સી વન અનધર પેપર વિથ મી. સી વોટ ઇઝ શેપ ઓફ ધીસ પેપર? કેન યુ સી? ઇટ ઇઝ નોટ સ્ક્વેર, ઇટ ઇઝ અ રેક્ટેંગલ, એન્ડ ધીસ વન ઇઝ સ્ક્વેર. સ્ક્વેર માં શું હોય? યસ, સ્ક્વેર માં ઓલ સાઇડ્સ આર ઇક્વલ. સ્ક્વેર ની બધી સાઇડ્સ કેવી હોય? ઇક્વલ હોય, રાઈટ? સો યુ નીડ સ્ક્વેર પીસ ઓફ પેપર. જો હવે આ પેપર માંથી આપણે કવર બનાવીએ તો બહુ જ નાનું કવર બનશે, એમાં તમે તમારી ટપાલ કદાચ ના મૂકી શકો. સો યુ નીડ બિગ પીસ ઓફ પેપર. પણ આ તો રેક્ટેંગલ છે, રાઈટ? સો વોટ યુ કેન ડુ? યુ કેન કટ ઇટ ઇન સ્ક્વેર. તમને બધાને ખબર છે, જો રેક્ટેંગલ માંથી સ્ક્વેર બનાવવું હોય તો શું કરાય? યુ નીડ ટુ ફોલ્ડ. હા, આપણે આ એક્ટિવિટી કરીશું ત્યારે આપણે થોડાક શબ્દો પણ શીખવા પડશે, કારણ કે એમાં જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ તો ઇંગ્લિશમાં આપેલી છે, અને ઇંગ્લિશમાં જ્યારે આપણે વાંચીને સમજવાનું હોય તો થોડાક શબ્દો પણ શીખી લેવા પડે. સી, આઈ એમ ફોલ્ડિંગ. વોટ આઈ એમ ડુઈંગ? આઈ એમ ફોલ્ડિંગ, રાઈટ? ધીસ ઇઝ કોલ્ડ ફોલ્ડિંગ. યુ કેન ફોલ્ડ લાઈક ધીસ ઓલ્સો, રાઈટ? યુ કેન ફોલ્ડ લાઈક ધીસ ઓલ્સો, રાઈટ? સો ધીસ ઇઝ કોલ્ડ ફોલ્ડિંગ. હું જયારે તમને કહું ફોલ્ડ યોર પેપર, સો યુ નીડ ટુ ફોલ્ડ. અને હા, બીજી એક વસ્તુ પણ શીખવી પડશે આપણે. આ સ્ક્વેર પીસ ઓફ પેપર છે, રાઈટ? હવે તમે જુઓ, ઇટ હેઝ કોર્નર્સ. કોર્નર કોને કહેવાય? તમને બધાને આવડે, કારણ કે આપણે રૂમના કોર્નર માટે પણ શબ્દ વાપરતા હોય. અહીંયા ધીસ ઇઝ વન કોર્નર, સેકન્ડ કોર્નર, થર્ડ કોર્નર એન્ડ ફોર્થ કોર્નર. સો અ સ્ક્વેર હેઝ ફોર કોર્નર્સ. કોર્નરની ખબર પડી ગઈ. વી નાવ વી નો વોટ ઇઝ ફોલ્ડિંગ, એ પણ આવડી ગયું. તો ચલો, હવે તમે આવો સ્ક્વેર પીસ ઓફ પેપર લઈને બેઠા હશો, કારણ કે આપણે ગયા તાસમાં સૂચના આપી છે. શિક્ષક મિત્રોને વિનંતી છે કે બધા જ વિદ્યાર્થીઓ પાસે સ્ક્વેર પીસ ઓફ પેપર હોય એ જોઈ લે. સી ચિલ્ડ્રન, હવે તમારી પાસે બધાની જોડે સ્ક્વેર કાગળ હશે. આઈ હેવ ધીસ બ્લુ. હવે તમે જોતા જાઓ કે શું કરવાનું છે. વી હેવ ફોર કોર્નર્સ. એના માટે ફર્સ્ટ યુ નીડ ટુ ફોલ્ડ ધીસ કોર્નર લાઈક ધીસ. જે મિડલ પાર્ટ છે ત્યાં સુધી તમારે આ ફોલ્ડ કરવાનું છે. એન્ડ નાઉ ધીસ પાર્ટ લાઈક ધીસ. નાઉ યુ હેવ ટુ સી આવું તૈયાર થશે એને તમારે ગ્લુની મદદથી સ્ટીક કરવાનું છે. સી ચિલ્ડ્રન, યુ સ્ટીક ધીસ વિથ ગ્લુ, રાઈટ? નાઉ સ્ટીક ગ્લુ હિયર ઓલ્સો. And now fold the third corner. See, now you have to keep this open to put something. If you want to put the letter, then you can stick like this. See children, we have cover with us, right?
सो चिल्ड्रन तमे जोयु के कवर आपणे कई रीते स्क्वायर पेपर ने फोल्ड करीने बनावी शकीए। हवे आज एक्टिविटी 10A मां आपेली छे। हुं सूचना वाचो, तमे ध्यानथी सांभळो अने पछी एनी इंस्ट्रक्शन्स पण आपणे वाचवाना छीए। एक्टिविटी 10A वाचो, चित्र जुओ अने कवर बनावो। जो मित्रों, हवे हुं आ एक्टिविटी मां आपेली इंस्ट्रक्शन्स वाचती जईश अने मारी इंस्ट्रक्शन्स प्रमाणे તમારે આ કવર બનાવતા જવાનું છે। હવે તમારે ચિત્ર જોવાની જરૂર નથી, કારણ કે તમે એક્ચ્યુઅલ ડેમો જોયો છે કવર બનતા, એટલે તમે ચિત્ર ન પણ જુઓ તો માત્ર જે સૂચના વાંચું એ સૂચનાને અનુસરીને તમે કવર બનાવતા જજો। ચલો, બધા પોતાની પાસે રહેલ સ્ક્વેર પીસ ઓફ પેપર લઈ લો। ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન, ટેક અ સ્ક્વેર પીસ ઓફ પેપર। બધાએ હાથમાં લઈ લીધું છે, રાઈટ? Now fold all the four corners to make fold, right? તમે એવું કરો, ચારે કોર્નર ને વચ્ચે ફોલ્ડ કરી લો। See, 1, 2, 3, 4 corner. Now we have to fold all of them in the middle. Then this corner. Then this one. Then the last one. Third, fold two corners and paste them with a little glue. Fold the third corner and paste it with glue. Yes, વિદ્યાર્થી મિત્રો, તમે સૂચના પ્રમાણે કરતા જાઓ છો ને? Okay. The last one, leave the fourth corner open. જો સરસ મજાનું કવર તૈયાર થઈ ગયું ને? આવું જ કવર કઈક તમારી પાસે પણ હશે, રાઈટ? હવે ચાલો બધા પોતાનું જે કવર બન્યું છે એ વર્ગખંડ સમક્ષ બતાવે। બધાને સરસ બની ગયું? ઓકે, નાઉ હા મિત્રો, આપણે એક્ટિવિટી 10B તરફ જઈએ એના પહેલા એક સૂચના, તમે જે કવર બનાવ્યું છે એની પિક્સ લઈને અમને વોટ્સએપ પર મોકલવાનું ન ભૂલતા, રાઈટ? ચલો, હવે તમે જે કવર બનાવ્યું છે એ આપણે 10B માં જે જગ્યા આપેલી છે જુઓ તો, એક્ટિવિટી 10B તમારું કવર અહીં ચોટાડો। આપણે આ એક્ટિવિટી જોઈ એની નીચે એક બ્લેન્ક આપેલી છે તમારી ટેક્સ્ટબુકમાં। ચલો, એ જે બ્લેન્ક છે એમાં તમારું કવર ગ્લુથી સ્ટીક કરી દો। યસ ચિલ્ડ્રન, કવર બનાવ્યા પછી હવે આપણે એક્ટિવિટી 11A અને B જોવાની છે। હવે આ એક્ટિવિટીમાં હું પહેલા ઇન્સ્ટ્રક્શન વાંચીશ અને પછી આપણે ઇન્સ્ટ્રક્શન પ્રમાણે કરીશું, રાઈટ? ચલો, એક્ટિવિટી 11A, જૂથમાં કામ કરો, સૂચના વાંચો અને લેમનેડ બનાવો। મિત્રો, સૂચના વાંચીને તમને ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે કવર બનાવ્યા પછી લેમનેડ બનાવવાનું। ડુ યુ નો વોટ ઇઝ લેમનેડ? ઇટ ઇઝ અ સિમ્પલ લેમન જ્યુસ। તમે જે ઘરે લીંબુ શરબત બનાવો છો, ઇટ ઇઝ અ સેમ થિંગ। બધાને બનાવતા શીખવું છે ને? હા, બટ હા, વી વિલ લર્ન ટુ મેક લેમનેડ, લેમન જ્યુસ ઇન ઇંગ્લિશ, રાઈટ? ચલો, અહીં નીચે ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે લેમનેડ કઈ રીતે બનાવી શકાય। હું વાંચું, ટેક અ ગ્લાસ ઓફ વોટર, એડ 1 સ્પૂન ઓફ સુગર ઇન ઇટ, સ્ક્વીઝ અ લેમન ઇન ઇટ, એડ અ પિંચ ઓફ સોલ્ટ ઇન ઇટ, શેક ઇટ વેલ, નાઉ
યોર લેમનેડ ઇઝ રેડી. યસ મિત્રો, આપણે વાંચ્યું કે લેમનેડ કઈ રીતે બનાવી શકાય. હવે આપણે એકચ્યુઅલમાં લેમનેડ બનાવવાના છીએ. અને હા, ઇંગ્લિશમાં વર્ડ શીખતા શીખતા મિત્રો, આપણે ઇન્સ્ટ્રક્શન વાંચી ત્યારે ઘણા વર્ડ્સ તમારા માટે અનફેમિલિયર હશે. એ વર્ડ્સ તો શીખીશું, પણ સાથે સાથે આપણે એ પણ જોઈ લઈએ કે લેમનેડ બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે. સી, ફર્સ્ટ વી નીડ અ ગ્લાસ ઓફ વોટર. કેન યુ સી? ઇટ ઇઝ અ વેરી પ્યોર વોટર, સો વી નીડ અ ગ્લાસ ઓફ વોટર. ધેન વી નીડ લેમન્સ, રાઈટ? ફોર વન ગ્લાસ વન લેમન ઇઝ ઇનફ, સો વી નીડ લેમન્સ. ધેન વી નીડ શુગર. ડુ યુ નો વોટ ઇઝ શુગર? સી ચિલ્ડ્રન, ધીસ ઇઝ શુગર, રાઈટ? વી નીડ શુગર ફોર લેમનેડ. ધેન વી નીડ સોલ્ટ. કેન યુ સી સોલ્ટ? વી એડ સોલ્ટ ઇન વેજીટેબલ્સ, રાઈટ? એન્ડ વી વિલ યુઝ સોલ્ટ ઇન અવર લેમનેડ ઓલ્સો. ચિલ્ડ્રન, યુ નો વોટ ઇઝ પિંચ? અહીંયા લખેલું છે એડ અ પિંચ ઓફ સોલ્ટ. સી, ધીસ ઇઝ પિંચ, ધીસ ઇઝ અ પિંચ. તમને યાદ હશે કે કોઈએ નવા કપડા પહેર્યા હોય તો વોટ વી ડુ? વી સે ધેટ ન્યૂ પિંચ. આવું કરો છો? અને સરખા કપડા પહેર્યા હોય ત્યારે પણ આપણે કહીએ છીએ સેમ પિંચ. સો ધીસ ઇઝ કોલ્ડ અ પિંચ. એન્ડ વેન વી ટેક, ધીસ ઇઝ કોલ્ડ પિંચ ઓફ સોલ્ટ. સો વી વિલ નીડ પિંચ ઓફ સોલ્ટ ઇન લેમનેડ, રાઈટ? ધેન એક બીજો વર્ડ હતો સ્ક્વીઝ. ડુ યુ નો વોટ ઇઝ સ્ક્વીઝિંગ? લેટ મી શો યુ. જો તમારા મમ્મી કપડા ધોતા હશે ત્યારે કપડા સુકાવતા પહેલા શી સ્ક્વીઝ હ ક્લોથ. સી, આઈ એમ ડિપિંગ ધ ક્લોથ ઇન વોટર. સી, નાઉ આઈ એમ સ્ક્વીઝિંગ ધ નેપકિન. ધીસ ઇઝ કોલ્ડ સ્ક્વીઝિંગ, રાઈટ? યસ. નાઉ ચિલ્ડ્રન, યુ નો વોટ ઇઝ સ્ક્વીઝિંગ? In lemonade, we need to squeeze lemon, right? See, I have lemon. Lemon ne squeeze karva mate shu karvu pade? You have to cut down. See. So, we have two pieces of lemon. We have cut them in two pieces. Hamna apde anu kashu nathi karvu, right? Now, let's see how to make lemonade. For that, first we need a glass of water. Second suchna shu che? Yes, add 1 spoon of sugar in it. So, we need sugar. Tamne khabar che add etle shu? Right. See, I'm adding sugar. What I'm doing? I'm adding sugar. Ahiya 1 spoon lakhyu che, but I will add 2 spoons. બીકોઝ મને થોડુંક સ્વીટ વધારે ભાવે છે, રાઈટ? સો આઈ એમ એડિંગ 2 સ્પૂન્સ ઓફ શુગર, રાઈટ? વી હેવ પુટ 2 ટેબલ સ્પૂન ઓફ શુગર ઇન ઇટ. નાવ ચિલ્ડ્રન, વી હેવ ઓલરેડી એડેડ શુગર, સો વી નીડ ટુ શેક ઇટ. સી, શુગર મેલ્ટ થઈ જાય એના માટે આપણે શું કરવું પડે? શેક, શેક ઇટ વેલ. નાવ આફ્ટર એડિંગ શુગર વી નીડ ટુ સ્ક્વીઝ અ લેમન. પણ એના પહેલા એમાં જે સીડ્સ હોય એ આપણે કાઢી દેવા પડે, જેથી કરીને લેમનેડ પીતી વખતે આપણા મોમાં ના આવે. સી, યુ હેવ ટુ રીમૂવ સીડ્સ ફ્રોમ લેમન. સી, નાવ ધેર ઇઝ નો સીડ્સ ઇન લેમન, સો નાવ આઈ એમ સ્ક્વીઝિંગ. સી ચિલ્ડ્રન, ધીસ ઇઝ કોલ્ડ સ્ક્વીઝિંગ. We are squeezing a lemon in this water. Fine? Very good. Now, we need to add pinch of salt. This is salt and I am adding pinch of salt. Now, mix it well. Now, we can say that our lemonade is ready. Right? Jo Mitra. સરસ લેમનેડ આપણું બની ગયું.
આ તો મેં બનાવ્યું, હવે તમારે પણ આ લેમિનેટ ત્યાં બનાવવાનું છે. તમારા શિક્ષકે આ બધી ચીજ વસ્તુઓની વ્યવસ્થા ત્યાં કરી રાખી હશે. હા મિત્રો, એક વસ્તુ યાદ રાખીએ, આપણે જ્યારે લેમનમાંથી સીડ્સ કાઢ્યા એ સીડ્સ ફેંકી ન દેતા. તમારે આવા કોઈ પણ સીડ્સ હોય તો પોતાની સાથે રાખવાના, અને ક્યાંય ફરવા જઈએ, જંગલ જેવી જગ્યા હોય કે આવી કોઈ પણ જગ્યા હોય, ત્યાં સીડ્સ ફેંકી દેવાના, રાઈટ? જેથી કરીને ઇન ફ્યુચર વી કેન હેવ ધ લેમન ટ્રી, રાઈટ? લેમન પ્લાન્ટ વી કેન હેવ. ચલો, હવે આ જ રીતે લેમનેડ તમારે ત્યાં બનાવવાનું છે. શિક્ષક મિત્રોને વિનંતી છે કે વિદ્યાર્થીઓને ગ્રુપમાં લેમનેડ બનાવે. અને હા, આ લેમનેડ જ્યારે બનાવો ત્યારે વિડીયો લેવાનું ન ચૂકતા, અને વિડીયો લીધા પછી અમને વોટ્સએપ ચોક્કસથી કરજો. જો મિત્રો, તમે મને લેમનેડ બનાવતા જોઈ, અને સાથે સાથે એમાં જેટલા વર્ડ્સ હતા, લાઈક એડિંગ, શેકિંગ, ધેન સ્ક્વીઝિંગ, વી સ્ક્વીઝ ધ લેમન, તો હવે આવા જ વર્ડ્સને ધ્યાનમાં રાખીને એક એક્ટિવિટી 11B માં આપેલી છે. જો હું સૂચના વાંચું, તમે ધ્યાનથી સાંભળજો. એક્ટિવિટી 11B યોગ્ય ચિત્ર સાથે જોડો. 11B માં 3 ચિત્ર આપેલા છે અને 3 વર્ડ્સ આપેલા છે, શેકિંગ, એડિંગ એન્ડ સ્ક્વીઝિંગ. હવે આ ત્રણેય વર્ડ્સ તમને આવડે છે તો ચલો ઝડપથી આને જોડી લો, ચિત્ર સાથે યોગ્ય વર્ડને જોડો. યસ મિત્રો, બધાને જોડાઈ ગયું, કારણ કે આના માટે સ્પેશિયલ આપણે ટાઈમની જરૂર નથી. હવે આપણે બધાને આવડે છે. જો આ રીતે જોડ્યું છે, વેરી ગુડ, હે ને? બધા સાચું જ પેર કર્યું હશે. જો મિત્રો, આજે આપણે એક્ટિવિટી 9AB કરી, 10AB માં આપણે કવર બનાવ્યું અને ત્યાં સ્ટીક પણ કર્યું, અને 11A માં આપણે લેમિનેટ બનાવતા શીખ્યા, અને 11B માં આપણે જે શીખ્યા છે એના ઉપર આધારિત જે એક્ટિવિટી બી છે કે ચિત્ર સાથે જોડવાના, એ પણ સરસ રીતે જોડ્યું. એટલે આજે આપણને ખૂબ જ મજા આવી. કવર બનાવતા શીખ્યા, લેમનેડ બનાવતા શીખ્યા, અને સૌથી મહત્વની વાત, આપણે ઘણું બધું અંગ્રેજી શીખ્યા. અને એ પણ આપણને ખબર ન પડે એ રીતે, જેવી રીતે નાવ યુ નો વોટ ઇઝ સ્ક્વીઝિંગ, વોટ ઇઝ એડિંગ, પિંચ કોને કહેવાય, રાઈટ? આ બધું જ અંગ્રેજી આપણે આ પ્રવૃત્તિ કરતા કરતા શીખ્યા. આ જ રીતે મિત્રો, આપણે અંગ્રેજી શીખતા રહીએ અને સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહીએ. So keep practicing English every day. We will meet in the next class. Till then, bye bye.